આ કાર્યક્રમના પ્રાયોજક છે કૃષિ મંત્રાલય ભારત સરકાર. નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે સાંજે 5:01 અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય બનેલ કૃષિદર્શન ફોનિન લાઇનમાં હું હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આજે કૃષિદર્શન ફોનિન લાઇનમાં આપણે વિષય રાખ્યો છે આધુનિક ખેત ઉજારો. આપ જાણો જ છો કે કૃષિદર્શન કાર્યક્રમ અવારનવાર નવા વિષયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થાય છે. આધુનિક ખેત ઓજારો અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા નિષ્ણાતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોનલાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં, 0792685 38 14 અને 0792685 38 16. આપ જ્યારે અમારા નિષ્ણાતો સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિદર્શન ફોન ઇન લાઇનમાં આધુનિક ખેત ઓજારો અંતર્ગત વિસ્તૃત માહિતીને માર્ગદર્શન આપવા માટે આપણા કાર્યક્રમમાં બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપું. મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી એસ જે સોલંકી સાહેબ, જો નિયામક ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી અમદાવાદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર વી એમ મોદી સાહેબ, જો સહ પ્રાધ્યાપક કોલેજ ઓફ આર ઈ એન્ડ ઈ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. ચાલો મિત્રો, બંને નિષ્ણાંતોને મળીએ અને આધુનિક ખેત ઓજારો અંતર્ગત વિસ્તૃત માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં આપનું સૌપ્રથમ તો હાર્દિક સ્વાગત છે. ડોક્ટર મોદી સાહેબ, આપનાથી શરૂઆત કરું છું. આજે આપણે ખાસ વિષય જ રાખ્યો છે આધુનિક ખેત ઓજારો. આધુનિક ખેત ઓજારોનું અત્યારે ખાસ મહત્વ શું છે એનાથી આપ શરૂઆત કરો. જી, આધુનિક ખેત ઓજારો એટલે એવા ઓજારો કે જે ખેડૂતોને બહુ ઉપયોગી છે, શ્રમ સમય અને નાણાંની બચત કરે છે, કામ સરળ બનાવે છે, કામ ઝડપી બનાવે છે અને ઉત્પાદકતા વધારે છે. જુદા જુદા પાકોમાં બહુ જ અનુકૂળ છે. આવા સાધનો વડે ખેતી કરવાથી લાંબા ગાળે આપણે જે જમીનની ટકાઉતા છે એ પણ જાળવી રાખીએ છીએ અને ખેતીની અંદર બહુ સારા ફાયદા થાય છે. બરાબર છે. સોલંકી સાહેબ, જેમ હમણાં મોદીભાઈએ વાત કરી છે એનું મહત્વ સમજાયું, આપની પાસેથી ડિટેલમાં સમજવું છે કે જ્યારે ખેત ઓજારની આપણે વાત કરીએ, ખેતીમાં એનો ખાસ કરીને કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે આપ શું સલાહ આપશો? હા હિરલબેન, આધુનિક ખેત ઓજારો દરેક પ્રકારના હોય છે. આપણે જ્યારે જમીનની તૈયારી કરીએ ત્યાંથી લઈ વાવણી, આંતરકાર્યો, કાપણી અને કાપણી પછીના આ બધા જ પાસાઓમાં આપણે આધુનિક ઓજારો અત્યારે છે બજારમાં, તો આપણે એનો ઉપયોગ કરી અને જેમ મોદીભાઈએ કીધું કે આપની ઉત્પાદકતા તો વધે જ છે, પરંતુ અત્યારના જમાનામાં જે આપણા પીએમ સાહેબે જે સૂત્ર આપ્યું છે કે આગામી 4 વર્ષમાં એટલે 2022 સુધીમાં આવક બમણી કરવી છે, એવા સંજોગોમાં ઉત્પાદકતા માટે આ એક આધુનિક ઓજારનો જો ઉપયોગ કરવામાં આવે આપણી ખેતીમાં, તો ચોક્કસ એ સૂત્રમાં આપણે ક્યાંક ને ક્યાંક યોગદાન કરી શકાય છે. સાચી વાત છે. મોદીભાઈ, જેમ આપણે સોલંકી સાહેબે કીધું કે શરૂઆતથી લઈને અંત સુધી ખેત ઓજારનો ઉપયોગ થતો જ હોય છે, સૌ પ્રથમ મારે જાણવું છે કે જમીનની તૈયારી કરતી વખતે જ્યારે આપણે ખેત ઓજારની વાત કરીએ તો શેનો ઉપયોગ કરવાથી અમારા ખેડૂતોને ફાયદા થાય તો આપ શું કહેશો? જી, જમીનની તૈયારી કરવા માટે ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે. આધુનિક ઓજારોની વાત કરીએ તો અત્યારે રોટાવેટર બહુ જ લોકપ્રિય બન્યા છે. આ રોટાવેટર એવું સાધન છે કે જેના વડે આપણે જમીન તૈયાર કરી શકીએ છીએ. જમીનમાંનું નિંદામણ છે એ જમીનમાં ભેળવી દે છે, જમીનને ઉપર કરી ઉપર નીચે કરીને એક રસ બનાવે છે. તેની પાછળ એક ફ્લોટ બોર્ડ આવેલું છે, એટલે કે એક બોર્ડ આપેલું છે જેના કારણે જમીન છે એ લેવલ પણ થઈ જાય છે. આમ 3-4 પ્રકારના કાર્યો એક જ સાથે થતા હોવાથી આ સાધન ખેડૂતોની અંદર બહુ જ લોકપ્રિય બન્યું છે. આ ઉપરાંત વચ્ચે અટકાવું છું, હમણાં કચ્છ ભુજથી યુવરાજભાઈ છે, આપણે પહેલા એમને સાંભળીએ પછી આપણે ચર્ચા કરીએ. હેલો યુવરાજભાઈ. હા હેલો, નમસ્કાર. નમસ્કાર, કૃષિ દર્શન ફોન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હા જી, મારો પ્રશ્ન એવો છે કે આપણને આધુનિક ખેતીની વાત છે ચાલુ છે. હા હા યુવરાજભાઈ,
હાજી આપણને ટ્રેક્ટર ને થ્રેસર ને લેવું હોય તો સરકાર શ્રી તરફથી આપણને કોઈ લોન મળે છે? બરાબર. અને મળે છે તો એમાં શું સબસિડી છે ને? ચોક્કસથી યુવરાજભાઈ, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. સાહેબ, હા, યુવરાજભાઈ, આપે જે પ્રશ્ન પૂછ્યો કે ટ્રેક્ટર ને એવા જે મોંઘા સાધનો છે એના માટે લોનની જે બાબત છે, તો ચોક્કસ અત્યારે રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા આપણે મધ્યમ મુદતના લોન આપણે લઈ શકીએ છીએ, અને આપણી નજીકની જે સંસ્થા હોય એમાં આપ એપ્લાય કરશો તો ચોક્કસ એમાં લોન મળે છે. બીજો મુદ્દો આપણો એ હતો કે એમાં કોઈ સહાય મળે છે, તો ચોક્કસ રાજ્ય સરકારશ્રીએ માત્ર એક જે વસ્તુ છે એ વસ્તુ ખેડૂત સુધી ખાલી જાણકારી ન મળે પણ એ ખેડૂત પોતે અપનાવતો થાય એ માટે બધી યોજના મૂકેલી છે. એમાં ટ્રેક્ટર માટે અને તમામે તમામ આધુનિક ઓજારોમાં સહાય મળે એ માટેની યોજના છે. યોજનાનો લાભ લેવો હોય તો ચોક્કસ એની આખી માહિતી અમારી વેબસાઇટ ઉપર, આપણે આઈ ખેડૂત આપના માટે જ બનાવવામાં આવ્યું છે, સહાય યોજના માટે બનાવ્યું છે. આઈ ખેડૂત પર એકવાર જશો તો યોજનાઓમાં જોશો તો બધી યોજનાઓ કેટલી સહાય મળે છે, કઈ રીતે એમાં અરજી કરવાની છે એ સમગ્ર માહિતી છે. એટલે ટ્રેક્ટરમાં જે સહાય મળે છે એ 40 HP સુધીના 45,000 રૂપિયા મળે છે, અને 40-60 HP નું જે ટ્રેક્ટર હોય તો 60,000 રૂપિયાની સહાય મળે છે. જ્યારે બીજા બધા સાધનો લગભગ 52 પ્રકારના સાધનો છે, એટલે દરેકના સહાય ધોરણ નથી, પણ આપ આઈ ખેડૂત પોર્ટલ પર જશો તો તમામ માહિતી આપને મળે છે. બરાબર. ડેર પાટણથી ધીરજભાઈ રબારી આપણે સાથે ઓનલાઈન છે. હેલો ધીરજભાઈ. હેલો ધીરજભાઈ, નમસ્કાર. નિર્મલબેન નમસ્કાર. ધીરજભાઈ, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. આભાર. બંને મહેમાનોને રામ રામ. રામ રામ. મારો પ્રશ્ન છે કે માનો કે થ્રેસર લેવું હોય અને માનો કે 4 એકર જમીન હોય તો સરકારશ્રી તરફથી કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સબસિડીની યોજના ખરી થ્રેસર માટે? એટલે થ્રેસર એટલે ઘઉં કે રાયડો લેવું હોય એના માટે. ચોક્કસથી ધીરજભાઈ, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. જેમ મેં અગાઉ કહ્યું ધીરજભાઈ કે તમામ પ્રકારના સાધનોમાં એવી રીતે મલ્ટીક્રોપ થ્રેસર એક અત્યારે ખૂબ જ ઉપયોગી સાધન છે, કારણ કે આપણે જૂની પદ્ધતિથી જ્યારે ખેતી કરીએ તો એમાં આવક જેની ઉપજ લેવાની છે તે ઘણી ઓછી થાય છે. તો થ્રેસરમાં ચોક્કસ છે, બધા જ પ્રકારના થ્રેસરમાં આપ કીધું કે બાજરીને જે તો એમાં બધામાં સહાય મળે છે. એમાં બે પ્રકારના આપણે અહીંયા જોવા મળે છે, એક સૌરાષ્ટ્ર મોડેલ મળે છે અને એક ગુજરાત મોડેલ મળે છે. એ બંને સહાય હેઠળ છે અને બંનેમાં 25,000 લઈને 63,000 સુધીની સહાય મળે છે. પરંતુ આમાં ખાસ હું આપને ફરીથી વિનંતી કરું કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે આપ જશો તો એમાં યોજનાઓમાં ક્લિક કરશો તો બધા જ સાધનો, એ સાધનોમાં કઈ યોજનામાં છે અને કઈ સહાય છે એમાં અરજી કરવાનું ચાલુ છે એ સહિતની તમામ માહિતી આપને ગમે ત્યારે 24x7, કારણ કે રાજ્ય સરકાર શ્રી આ નેમ લીધી છે કે ખેડૂત સુધી માહિતી પહોંચાડવામાં કોઈ કસર નહીં, અને આઈટી તરફ જે ખેડૂતો વળ્યા છે એમાં એને રીતે કરવામાં આવી રહી છે. બરાબર છે. મોદીભાઈ, જેમ હમણાં સોલંકી સાહેબે આખી માહિતી આપી, આઈ કિસાન પોર્ટલ સાહેબ આપણે બધા જ જાણીએ છીએ કે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો માટે જ તૈયાર કરવામાં આવ્યું છે, પણ અમારી પણ એવી ઈચ્છા છે કે સાહેબ જ્યારે તમારા મુખે સાંભળીએ છીએ તો કોઈ અગત્યના કોઈ મુદ્દા હોય, કોઈ એવા પોઈન્ટ્સ હોય કે જેમાં કોઈ ભૂલ ના થાય એના માટે અમને ઈચ્છા થતી હોય કે તમારા તરફથી અમને જવાબ મળે. સાહેબ, આપણે વાત કરતા હતા જમીનની તૈયારી કરવા માટેના, એના વિશે આપ વાત આગળ વધારો. જમીનની તૈયાર કરતાં બીજા એક સાધનની વાત કરું તો તેનું નામ છે લેસર લેન્ડ લેવલર. આ લેસર લેન્ડ લેવલર એવું સાધન છે કે જે જમીનને એકદમ સમતલ કરી આપે છે. વધારે મોટી જમીન ધરાવતા જે ખેડૂતો છે તેની અંદર આ સાધન બહુ સારું ચાલી શકે છે. સાધનના ફાયદા એવા છે કે તેમાં એક ટ્રાન્સમીટર હોય છે, રિસીવર હોય છે અને એક લેવલર હોય છે. આ ટ્રાન્સમીટર છે જમીનની જે પોત હોય છે, જમીનમાં જે ઢળાવ હોય, ખાડા હોય, ટેકરાવ હોય એ પ્રમાણે એને આદેશ આપે છે. રિસીવર તે આદેશને ઝીલે છે અને તે પ્રમાણે જે લેવલર એટલે કે બક્સ ક્રેપર છે તેને આદેશ આપી અને જમીનમાં કટ અને ફિલ કરે છે, એટલે કે ખાડાવાળા ભાગમાં એ જમીનને ભરે છે અને ટેકરાવાળા ભાગમાંથી જમીનને કાપે છે અને બહુ ઝડપથી આપણને લેવલિંગ કરી આપે છે. આ સાધનના ફાયદા એ છે કે આ સાધન વાપર્યા પછી જમીન અંદર કોઈપણ જગ્યાએ પાણી ભરાતું નથી, વરસાદના પાણીનો સારી રીતે નિકાલ થાય છે. જ્યારે તમે પિયત આપો છો ત્યારે બધી જ જમીનમાં એક સરખી રીતે પાણીની વહેંચણી થાય છે, જેને કારણે પાક ઉત્પાદન વધે છે. પાક બધી જ જમીનમાં એક સરખું પાણી મળવાના કારણે બધા જ બધી જ જગ્યાએ પાકનો ઉગાવ એક સરખો થાય છે, નિંદામણ ઓછું થાય છે. આ રીતે બીજા જુદા જુદા ફાયદા છે અને એના કારણે આ સાધનનો ઉપયોગ ખેડૂતોએ કરવો જોઈએ. કરવો જોઈએ, સાચી વાત. સાહેબ, હું થોડુંક એમને મોદીભાઈ વાત કરી, એમાં થોડુંક ખેડૂત માટે વાત જો કરી લઉં તો લેસર લેવલના ઘણા ફાયદા છે. આપણા રાજ્યમાં પણ આપણે એનો ઉપયોગ કર્યો છે, એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખૂબ જ આગળ આવ્યા છે અને એના પરિણામે કારણ કે ત્યાં શેરડી છે, સૌથી વધારે પાણી લે છે. આપણે સમાર તો મારીએ છીએ, જ્યારે પાક વાવવાનો હોય તો આપણે સમાર મારીએ છીએ, પણ આ લેસર લેવલ એટલું સરસ છે કે એ કોમન એક એટલો સરસ ઢાળ બનાવે છે કે થોડાક સમયમાં બધે જ પાણી પહોંચી જાય છે. કારણ કે પાણી છેવાડા સુધી પહોંચવું એ ઘણીવાર આપણા માટે તકલીફદાયક હોય છે, પણ આ લેસર લેવલ વાપરથી ચોક્કસ
અને કસ્ટમાઇઝ યુનિટમાં અમે ઘણા વિતરણ કર્યા છે. અને જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે એ સુવિધિત છે, તો આ પ્રવાસમાં જાઓ અથવા કોઈ કોન્ટેક્ટ થાય તો કરજો, અને આપની ખેતીમાં ઉપયોગ કરશો તો ચોક્કસ બહુ ઉપયોગી સાધન. એટલે તમને પૂછવાનું મન થાય, સાહેબ તમે સફળ ખેડૂતની જ્યારે વાત કરો, કોઈ અનુભવની વાત કરો, તો અમને તેનાથી પ્રેરણા મળે. અત્યારે સાવંતભાઈ કપડવજથી આપણી સાથે ઓનલાઈન છે. હેલો સાવંતભાઈ. હેલો હેલો, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હા, મારું એમ કેવું છે કે જે થ્રેશર બનાવવામાં આવે છે ને, ઘઉંનો પાક લેવા માટેનો થ્રેશર બનાવવામાં આવે છે. હાજી. હા, એ થ્રેશરમાં એવું હોય છે કે જે એનું ઘાસ કરું ને એ લગભગ નિષ્ફળ જાય છે, નાશ પામે છે, અને એકવાર ઘઉં જ રિકવર થાય છે. જયારે મગફળી બાજરી એમાં થ્રેશર એવા હોય છે કે જેનાથી ઘાસ આપણે રિકવર કરી શકીએ છીએ. બરાબર. તો એવો સુધારણા કરવામાં આવે, એની અંદર આપણે જે થ્રેશર હાર્વેસ્ટર આવે છે ને ઘઉંનું, એમાં જેનાથી ખેડૂતને ઘાસનો પણ ફાયદો થાય, પશુપાલનમાં એક જાતનું એની આવક વધી શકે. ખૂબ સરસ પ્રશ્ન છે સાવંતભાઈ. સાહેબ શું કહેશો? સાવંતભાઈ, તમે જે વાત કરી, ચોક્કસ આપણે મોબાઈલ હોય છે કે ગાડી હોય છે, સતત કંઈક ને કંઈક વૃદ્ધિ થતી રહેશે ને, એવી જ રીતે આમાં સંશોધન સતત ચાલતા હોય છે. આપણે કૃષિ યુનિવર્સિટીઓ અહીંયા છે એ સતત આ જ જુએ છે, જે સાધન છે એ સાધનમાં આપણા પરિસ્થિતિને અનુરૂપ, આપની માંગને અનુરૂપ કઈ રીતે ચેન્જ છે, એટલે સતત પ્રક્રિયા ચાલુ જ છે. આપે જે વાત કરી હાર્વેસ્ટરની, તો હાર્વેસ્ટરમાં ચોક્કસ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ થયેલા છે, નાના પ્રકારના થોડાક આવે છે, અને એ એટલા સરસ છે કે ઘાસ બગડતું નથી. કારણ કે ઘાસ ચારણ પછી નહીં તો આપણે વાવેતર કરવું પડે છે, અને આ સૂકું ઘાસ જો મળતું એનો વ્યસ્ત કરી વ્યય ના કરી શકાય, એટલે એવા હાર્વેસ્ટર અત્યારે ઉપલબ્ધ છે. આપ અમારી ઓનલાઈન જે આઈ ખેડૂતની ફરીથી વાત કરીશ કે એમાં છે બધા કઈ કઈ કંપનીના છે, કંપનીના ભાવ સાથે મૂકેલા છે, એ લગભગ 12 લાખથી શરૂ થઈ અને લગભગ 25 લાખ સુધીના બને છે, અને એ પ્રમાણે જો ઉપયોગ કરશો તો ચોક્કસ ઘાસ બગડ્યા વગર આપણે બંને ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર છે. જેમ મોદીભાઈ આપણને સોલંકી સાહેબે વાત કરી, સોલંકી સાહેબ, મોદી સાહેબે જ્યારે જમીન તૈયાર કરવી જોઈએ એના વિશે વાત કરી, હવે જમીન તૈયાર કર્યા પછી વાવણી એક અગત્યની વસ્તુ છે, તો શું એના માટે કોઈક ખેત ઉજાર અગત્યના છે એના વિશે વાત કરશો? હા બેન, ખરેખર વાવણી એક અગત્યનું કાર્ય છે, અને એમાં જ સૌથી વધારે ખર્ચ થતો હોય છે. હા, કારણ કે બિયારણ મોંઘા હોય છે, કપાસનું લઈએ કે શેરડીને લઈએ, એ તો એવી વખતે એમાં વખત વખત સુધારો આવ્યો છે. હવે મશીનથી ચાલતા જે ઓળણી, ખાસ કરીને ખેડૂત મિત્રો આપે તો વાપરેલી જ છે કે સંયુક્ત વાવણીઓ કે ખાતર બિયારણ બંને વાવણી કરતા હોય, પરંતુ એમાં પણ હવે ઘણા સારામાં સારા આવ્યા છે. આપણે વાવણી કરવી હોય, રોપણી કરવી હોય, બંને માટે જુદા જુદા પ્રકારના સાધન છે. તો વાવણી માટે જો વાત કરીએ તો ખાસ કરીને મારે જે ખાસ ભાર આપવો છે કે એક 0TC ડ્રીલ નામનું સાધન આવે છે. એ સાધન એવું છે કે જ્યાં ખાસ કરીને ભાલ વિસ્તારની વાત કરીએ કે આગળનો ભેજ જે છે, ચોમાસાનો ભેજ, એનો ઉપયોગ કરવો હોય, ડાંગર જ્યાં થતું હોય ત્યાં પણ જો પાછી બીજી સીઝન ન લેવાતું હોય, એવામાં જો આ સાધન વાપરવામાં આવે, 0TC ડ્રીલ, એનો શબ્દ શું કે 0TC એટલે ખેડ એક પણ કરવાની નહીં અને સીધું વાવેતર થઈ જાય, એનું એક સાધન છે. તો એ ખેડૂત મિત્રો આપ વાપરજો, સરકાર એમાં સહાય પણ આપે છે પ્રોત્સાહન માટે. એવી જ વાત કરીએ તો રોપણીમાં આપણો ડાંગરનો પણ એક વિસ્તાર સારો એવો છે, તો ડાંગરની રોપણી માટે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે આપ માત્ર લેબરથી જ ચાલો છો અને પછી મજૂર મળતા નથી અને સમયે ધરું મોટું થઈ જવાથી આપણું ઉત્પાદન મળતું નથી, તો એવા વખતે ખરેખર પેડી ટ્રાન્સપ્લાન્ટર ડાંગરનું ફેર રોપણીનું એક સાધન આવે છે. આપણા રાજ્ય સરકારના સહયોગથી આપણે આણંદમાં, પંચમહાલમાં એવા જિલ્લાઓમાં આપણે ડેમોન્સ્ટ્રેશન પણ કર્યા છે, યુનિવર્સિટીના ફાર્મ પર પણ એ ઉપલબ્ધ છે. તો એ સાધનથી જો કરવામાં આવે તો જે એક ચોરસ ફૂટમાં જે છોડની સંખ્યા હોવી જોઈએ એ પૂરેપૂરી એમાં જળવાઈ છે, અને ધરુની ઉંમર પણ જળવાઈ રહે છે, એટલે ઓછા ખર્ચે વધારેમાં વધારે આપણે સમયસર વાવેતર કરી શકીએ અને પરિણામે સારામાં સારું. તો આવા જે સાધનો છે એ ખાસ વાપરીએ એવી મારી ખાસ વિનંતી. સાહેબે જે કહ્યું કે આપણે રોટોટિલ ડ્રીલ છે એ વાપરવું જોઈએ, તો રોટોટિલ ડ્રીલની વાત કરીએ આપણે તો રોટોટિલ ડ્રીલ પણ 0TC ડ્રીલ કરતાં પણ એક બહુ જ અસરકારક સાધન છે. આ સાધન માટે આપણે ઘઉં, ગુવાર, મગ વગેરે પ્રકારના જે નાના બીડ છે, નાના બિયારણ છે, એની વાવણી બહુ જ સારી રીતે થઈ શકે છે. આ સાધન એવું છે કે જમીનને બહુ ડિસ્ટર્બ કર્યા વિના ખેડ પણ કરી આપે છે અને તેની સાથે સાથે વાવણી પણ આપણને કરી આપે છે, જેના કારણે પાણી ઓછું જોઈએ છે, પાણીનો અસરકારક ઉપયોગ થાય છે, ઉત્પાદકતા આપણને બહુ સારી મળે છે અને ખેડૂતોને ખેતી ખર્ચની અંદર બહુ જ બચાવ થાય છે. તો આ બધા એના ફાયદા છે. એટલે એમાંય પાછું કારણ કે બેન આ વિષય વાવણી એક અગત્યનું કાર્ય છે, એટલે એમાં બીજા સાધનો એવા છે કે રેઝ બેડ પ્લાન્ટર. સાહેબ હજી આપણે ઘણી જ વાત કરવાની છે પણ તમને વચ્ચે અટકાવું છું. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અત્યારે આપણે વાત કરી રહ્યા છે આધુનિક ખેતો જ્યારે, અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો, મળી વિરામ બાદ.
દેશમાં યુરિયાનું ઉત્પાદન 70 લાખ ટન જેટલું વધારવા માટે ખાતર બનાવતા 6 કારખાનાઓનું આધુનિકીકરણ કરી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. FCIL ના ગોરખપુર, સિંદરી, તલચર અને રામાગુંડમ પ્લાન્ટ્સ. FCIL નું બરોની એકમ અને BVFCL નો નામરૂપ ફોર્થ પ્લાન્ટ સોનામાં સુગંધ ભળે એવી વાત છે કે દેશમાં હવે માત્ર લીમડા લિપિત યુરિયાનું જ ઉત્પાદન કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ફાયદો જ ફાયદો થશે. અનાજનું ઉત્પાદન 10% જેટલું વધશે અને નાઇટ્રોજન ક્ષમતામાં પણ 10-15% વધારો થશે. મબલક ઉત્પાદન માટે લીમડા લિપિત યુરિયા. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે આધુનિક ખેત ઓજારો. ડોક્ટર વીએમ મોદી સાહેબ, હવે જ આપણે વાત પર આવીએ ટ્રેક્ટરના, બરાબર. ખેત ઓજારોની હજી ઘણી ચર્ચા કરીશું, સોલંકી સાહેબને પણ જે ઉમેરવાનું છે એ પણ વસ્તુ આપણે લેશું. પણ સાહેબ, ટ્રેક્ટરની જો મારે પસંદગી કરવી હોય તો આપના તરફથી, આપ ડોક્ટર છો, નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો આપ શું સલાહ આપશો કેવી રીતે ટ્રેક્ટર મારે પસંદગી કરવી જોઈએ? ટ્રેક્ટરની પસંદગી વખતે ખેડૂત મિત્રોને મારે કહેવાનું કે ટ્રેક્ટર પસંદ કરતી વખતે તમારી પાસે જમીન કેટલી છે, જમીનનું પોત કેવા પ્રકારનું છે, આપ કેવા પ્રકારના પાક વાવો છો, આ વિગતે તમારે ધ્યાન લેવું જોઈએ. ટ્રેક્ટર ઘણા બધા પ્રકારના બજારમાં મળે છે. એમાં 25-30 હોર્સ પાવરના નાના ટ્રેક્ટર, 35-60 હોર્સ પાવરના મોટા ટ્રેક્ટર, ઇવન મિનિ ટ્રેક્ટર પણ આપણને બજારમાં ઉપલબ્ધ છે. જે ખાસ કરીને બહુ નાના અને સીમાંત ખેડૂતો છે તેમને હું ભલામણ કરીશ કે જો તમારી જમીનને અનુકૂળ હોય તો આવા નાના ખેડૂતો જ, નાના ટ્રેક્ટરનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. મધ્યમ કક્ષાના જે ખેડૂતો છે એમને 35-40 હોર્સ પાવરના ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. અને બહુ જ મોટા ખેડૂતો હોય એમને કમ્બાઈન, થ્રેસર, રોટાવેટર, રોટોટીલ ડ્રીલ, ઝીરો ટીલ ડ્રીલ વગેરે ચાલે એ પ્રકારના મોટા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. બીજું એક ખાસ કહેવું કે ટ્રેક્ટર જો આપણે દરરોજના 3-1 કલાકનો જો ઉપયોગ ના હોય તો ટ્રેક્ટર આપણને પોસાતા નથી. જો તમારે જો ટ્રેક્ટરનો ઉપયોગ ઓછો કરવાનો હોય તો ટ્રેક્ટર છે એ તમે બીજા ખેડૂતોને ભાડે આપીને પોતાની આવક મેળવી શકો છો. તો ટ્રેક્ટરની પસંદગી આ રીતે કરવી જોઈએ. બીજું એ કે આપણા જે ડીલર છે એ નેટવર્ક સારું હોવું જોઈએ, એના ઓરિજિનલ પાર્ટ્સ આપણને નજીકમાં મળતા હોવા જોઈએ, ટ્રેક્ટરની કિંમત વ્યાજબી હોવી જોઈએ, ટ્રેક્ટરની જે કંપની છે બહુ સારા પ્રકારની બજારમાં જાણીતી કંપની હોવી જોઈએ, એની અંદર જે રિપેરિંગ અને મેન્ટેનન્સ કામ છે એ બહુ ઓછું હોવું જોઈએ, જે બળતણ છે એની માઇલેજ બહુ સારું આપે એવું હોવું જોઈએ, ટ્રેક્ટર જે ખેતર અને રોડ બંને ઉપર ચાલી શકે એ પ્રકારનો હોવા જોઈએ. તો આ બધી બાબત એવી છે કે આપણે જે છે એ ટ્રેક્ટરની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ. સાચી વાત છે, ખૂબ સરસ વાત કરી આપે. સોલંકી સાહેબ, આપણે વાત કરતા હતા વાવણી રોપણી અગત્યનું છે, બરાબર. તમે જે માહિતી આપવાના છો એમાં એક માહિતી ઉમેરજો કે જો આપણે સુધારેલ આધુનિક ખેત ઓજારની વાત કરીએ તો કેવી રીતે આની સાથે ઇન્ક્લુડ થાય, એમાં તમે શું કહેશો? બરાબર. એટલે જે વાવણી રોપણીની છે, અત્યાર સુધી મેં જેમ કહ્યું એમ સામાન્ય રીતે વાવણીઓ વાપરતા, પછી ખાતર માટે, પેરવા માટે પાછું ફરજી વાપરતા હતા. હવે એવા સાધન આવ્યા છે કે બંને કામ ભેગું કરી શકે, એટલે આધુનિકતા આ રીતે આવી છે, એટલે ખર્ચો એ રીતે ઘટાડે છે. હવે એવી જ રીતે વાવણી માટે રેઝ બેડ પ્લાન્ટર એ પણ આપણા રાજ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પાણીનો જો વ્યય ઘટાડવો હોય તો એ બહુ સારું છે, ભેજનો મહત્તમ ઉપયોગ કરવો હોય તો એ સારું છે. એટલે જુદા જુદા પ્રકારની જમીનમાં રેઝ બેડ પ્લાન્ટર બહુ જ ઉપયોગી છે. એ શું કરે છે કે બેડ બનાવી દે છે ફરો, રીઝ ફરો ટાઈપનું, અને પછી એના ઉપર આપણે વાવેતર કરી શકીએ તો એની છોડની મૂળને સારામાં સારું વાતાવરણ મળવાથી સરસ છોડ થાય છે અને પરિણામે આપણું ઉત્પાદન સારું મળી રહે છે. એવી રીતે બેન દક્ષિણના જો વાત કરીએ તો આપણે શેરડીનો મુખ્ય પાક છે. ફરીથી તમને માફ કરજો, અટકાવ, કારણ કે દેવજીભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે દિયોદરથી. એમનું મૂંઝવણ છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, રોટીલાથી બોલો, હું દિયોદર તાલુકાના. મારે બેન 20 વીઘા જમીન છે, એમાં હવે ટ્રેક્ટર ખરીદવું છે, એટલા હોર્સપાવરનો ખરીદી શકું હું? બરાબર સાહેબ, ફરીથી હું વિનંતી કરીશ ટ્રેક્ટર વિશે માહિતી આપી દો. હા જી, આપ નાના ખેડૂત છો કે મોટા ખેડૂત છો? લગભગ સંપર્ક કપાઈ ગયો સાહેબ, બંને રીતે વાત કરજો. જી, મારું ફરીથી એ કહેવું છે કે ટ્રેક્ટરની પસંદગી વખતે આપણે ટ્રેક્ટરથી કેવા પ્રકારના સાધનો ચલાવવાના છે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જો રોટાવેટર છે, થ્રેસર ચલાવવાનું હોય,
તમારે મોલ્ડ બોલ્ડ પ્લાવ ચલાવવાનું હોય કે ચીજલ પ્લાવ ઊંડી ખેડ કરવા માટે ચલાવવાનું હોય તો તમારે 45 થી 50 વર્ષ પાવરના ટ્રેક્ટરની જરૂર પડે. પરંતુ જો હલકા પ્રકારની જમીન હોય અને ખાસ કરીને નાના નાના સાધનો ચલાવવાના હોય, જેવા કે તમારે કલ્ટિવેટર જ ચલાવવાનું હોય કે તમારે ટ્રોલી એનાથી ચલાવવાની હોય, તમારે માત્ર ને માત્ર થ્રેસરનો ઉપયોગ કરવાનો હોય, તમારે વાવણીઓ સાદો ઉપયોગ કરવાનો હોય, તો તમારે લગભગ 25 થી 35 હોર્સ પાવર 40 હોર્સ પાવરના ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જો આ બાગાયતી ખેતી કરતા હો તો બાગાયતી ખેતીની અંદર આજકાલ મિની ટ્રેક્ટર બહુ જ લોકપ્રિય બન્યા છે. બાગાયતી ખેતીની અંદર મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી એક તો ટ્રેક્ટરની કિંમત બહુ ઓછી હોય છે, અને બાગાયતી ખેતીની અંદર બે હાર વચ્ચે તેના વડે આંતરખેડ અને બીજા પ્રકારના જે કામો છે એની અંદર આવતા રોટાવેટર વડે તમે જમીન પણ સમતલ કરી શકો છો. કલ્ટિવેટર પણ નાનું એવું એની સાથે મળી જાય છે, નાની ટ્રોલી પણ એની સાથે અવેલેબલ છે, જેથી તમે બાગાયતી પાકો છે બજારમાં લઈ જવા હોય તો પણ બહુ જ અનુકૂળ છે. તો આ બધી બાબતો ટ્રેક્ટરની પસંદગીમાં તમારે ધ્યાન લેવી જોઈએ. આ ઉપરાંત અગાઉ મેં જે કહ્યું એ પ્રમાણે ટ્રેક્ટરની બ્રાન્ડ એટલે કે કંપની એ તમારે ધ્યાન લેવું જોઈએ, એના ડીલર નેટવર્ક, એમાંથી એના જે પાર્ટ્સ છે બજારમાં મળતા હોવા જોઈએ, માઇલેજ સારી હોવી જોઈએ, તેની જે રિપેરિંગ મેન્ટેનન્સ છે એ માપનું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ. આ બધી ઝીણી ઝીણી બાબતો છે એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અને ખાસ તો મેં કહ્યું એ પ્રમાણે કે તમારે એનો 2 થી 3 કલાકનો દરરોજનો જો ઉપયોગ હોય ને તો ટ્રેક્ટર વસાવવું જોઈએ, અથવા પછી ટ્રેક્ટર વડે તમે અન્ય પ્રકારના કામ એટલે કે ભાડે આપી શકતા હોય, તમારે બીજા બધા કામમાં પણ ટ્રેક્ટર જતું હોય તો ટ્રેક્ટર વસાવવું જોઈએ, અથવા ટ્રેક્ટર છે એ બીજાનું ટ્રેક્ટરનો ઉપયોગ કરીને આપણા ખેતી કાર્યો કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થાય. સાચી વાત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક ખેત ઉજારો. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. નવી ટેકનિક બધાને સારી લાગે છે. મેં પણ મારા ખેતરની તૈયારી, વાવણી, રોપણી, લણણી વગેરે માટે નાના મશીનો પોતાની જરૂરિયાતના હિસાબે ખરીદ્યા. મેં મારા ખેતરોમાં મશીનનો ઉપયોગ કર્યો તો કામ જલ્દી અને સરળ થઈ ગયું. ખેતીમાં મશીનોના વપરાશ પછી મને મળી ભરપૂર ઉપજ અને વધુ નફો. નાના મશીનો તો અમારા પોતપોતાના છે, પરંતુ મોટા મશીનો અમે સમૂહ બનાવીને ખરીદ્યા. ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ પણ ઉન્નત મશીનો અને ઉપકરણોની ખરીદી પર નાણાકીય સહાયનો લાભ લ્યો, પોતાની આવક વધારો અને ખુશાલી મેળવો. થઈ ગયું. મેં વિચારી લીધું છે, હું તને ખેતીનો એન્જિનિયર જ બનાવીશ. નવા મશીનો, નવા ઉપકરણ આવ્યા આપને દ્વાર. લઈ લ્યો, એનાથી હવે ખૂબ ખુશી અને ઉપજ અપાર. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે આધુનિક ખેત ઉજારો. સોલંકી સાહેબ, આપણી વાત અધૂરી હતી, આપ શેરડીની વાત કરી રહેલા. હા, દક્ષિણ ગુજરાતમાં શેરડી મહત્વનો પાક છે, તો એમાં અત્યારે જોઈએ તો શેરડીમાં બિયારણ એ બહુ મોટો ખેતી ખર્ચમાં આવે છે. જેવી રીતે ખાતર પણ વધારે જોઈએ છે, એવી રીતે બિયારણ. તો બિયારણનો ખર્ચો ઘટાડવા માટે શેરડીનું પ્લાન્ટર આવે છે, એ ખૂબ જ અગત્યનું છે. આપણે વસંતદાદા ઇન્સ્ટિટ્યૂટ પુના જે છે એમને વિકસાવેલું છે, આપણા રાજ્યમાં ઘણી સુગર ફેક્ટરીઓ વસાવેલું છે, પણ એનો ઉપયોગ ખેડૂતો હજી કરતા નથી. ખરેખર આવો ઉપયોગ કરવો જોઈએ. એનાથી એટલું સરસ થઈ જાય છે કે શેરડીના સાંઠા લઈને આપણે બેસી જઈએ, ટ્રેક્ટર જેવું નાનું સાધન આવે છે અને એ ઓટોમેટિક એને કાપતું જાય છે. કારણ કે ભલામણ શું છે કે કટકા વાવવાના છે. આપણે શું વાવીએ છીએ ખેડૂત મિત્રો, આપણે માત્ર આખાના આખા સાંઠા જ વાવી જઈએ છીએ, અને એ પાછા ડોળા એટલે 7 ટનનું અમારી ભલામણ છે, એની જગ્યાએ આપણે 10 ટન જેટલું બિયારણ એટલે 3 ટનનો ખર્ચો આપણે ખોટો કરીએ છીએ. તો એવો ખર્ચો બી આમાંથી ઘટાડવો જોઈએ, એટલે એ કપાઈ જાય છે. પછી એમાં જો થોડી વ્યવસ્થા કરવામાં આવે તો બીજ માવજત પણ કરી શકે છે. એમાં એટલું સરસ એટેચમેન્ટ આવે છે કે એમાં પાણીની રીતે એ એમાં છંટાત જાય, એટલે બીજ માવજત પણ થઈ જાય છે અને સાથે સાથે ખાતર પણ પેરવતું જાય છે, એટલે એક સાથે બધા જ કામો કરી શકાય છે, એટલે આ રીતે ખર્ચો ઘટે છે. બરાબર છે. ડૉક્ટર મોદી સાહેબ, હવે મારે તમારી પાસેથી જાણવું છે, ખરેખર એવું લાગે છે કે ઘણા બધા પ્રશ્નો પૂછી લો કે તમે સરસ માહિતી આપી રહ્યા છે કે અલગ અલગ ખેત ઉજારો છે. સાહેબ, દિવેલાની ડાળી
કારણ કે ઘણી વખતે કાપતી વખતે કાઢતી વખતે બહુ તકલીફ પડતી હોય છે ખેડૂતોને, તો શું એના માટે કોઈ ખેત ઓજાર છે કે કેમ, તો એના વિશે વાત કરો. હા, આપે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ કાપણી પછીની પ્રક્રિયાઓમાં સામેલ કરી શકાય. ખાસ કરીને જ્યારે દિવેલાનો પાક લીધા પછી એની જે ડાળીઓ છે એ જમીનમાં ઊભી હોય છે અને તેને કાઢવાનો જે પ્રશ્ન છે એ ખેડૂતો માટે બહુ વિકટ હોય છે. તો આ કાઢવા માટે એક બ્લેડ વિકસાવવામાં આવેલી છે જે ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો. અને આ બ્લેડ છે એ એવી છે કે જેના વડે આપ ટ્રેક્ટરની પાછળ લગાડી અને આ બ્લેડને ચલાવી શકો છો. આ બ્લેડ વડે તાત્કાલિક રીતે ડાળીને આપણે જમીનમાંથી ઉખેડી શકાય છે અને આ ડાળી ઉખેડ્યા પછી એને વીણી દેવાની, જેથી કરીને ખેડૂતો છે આ ડાળીનો એના બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આજકાલ તો આ ડાળીઓને શ્રેડર વડે નાના નાના ટુકડા કરી અને તેના બ્રિકેટ પણ બનાવવામાં આવે છે, એટલે કે ખેડૂતો આ ડાળીઓને વેચી અને વધારાની આવક પણ પેદા કરી શકે છે. તો આ જે છે એ દિવેલા કાઢવા માટેની બ્લેડ છે, એનો ઉપયોગ પણ ખેડૂતો જો કરે તો તેઓ છે પાકની કાપણી પછી આ દિવેલાની ડાળીઓ કાઢવા માટેનું જે કામ છે એ બહુ જ અસરકારક રીતે કરી શકે છે. બરાબર. ડૉક્ટર મોદી સાહેબ, આપને ફરીથી પૂછું છું કે ધારો કે આપણે જ્યારે પણ વાવણી કરી લઈએ પછી પિયત આપવું હોય તો એના માટે કોઈ ખેત ઓજાર છે કે કેમ, તો એ વિશે થોડીક માહિતી આપશો. જી, પિયત માટે ઘણા બધા સાધનો બજારમાં ઉપલબ્ધ છે. અસરકારક પિયત કરવા માટે આપણે જે બહુ જ સારી જાણીતી જે પદ્ધતિ છે એ ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આપણા ગુજરાત રાજ્યના ખેડૂતો બહુ સારી રીતે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ખાસ કરીને જે બાગાયતી પાકો છે જે અંતરે વવાય છે એની અંદર ટપક પદ્ધતિ બહુ જ અનુકૂળ આવે છે. જ્યારે ખેડૂતો મગફળી, બટાટા આવા પાકોમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ પણ બહુ જ કરે છે. તો આ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ, બીજું એ કહેવાનું કે આજકાલ છે એ ખેતીની અંદર સૌર ઊર્જાનો વ્યાપ બહુ જ વધ્યો છે. ખેડૂતો પોતાના પંપ ચલાવવા માટે આ સૌર પંપનો ઉપયોગ કરી અને જમીનમાંથી પાણી ઉલેચી શકે છે. પાણી ઉલેચી અને એને ટપક અને ફુવારા પદ્ધતિ મારફતે ખેડૂતો જો ખેતીમાં તેનો ઉપયોગ કરે તો બહુ જ અસરકારક રીતે સિંચાઈ કરી શકાય છે. આ સૌર પંપ છે એ દિવસ દરમિયાન ચાલતો હોવાના કારણે જો લાઇટના પ્રશ્નો હોય અને રાત્રે જો લાઇટ આવતું હોય તો દિવસ દરમિયાન, એટલે કે રાત્રે એને જાગવું પડતું નથી, દિવસ દરમિયાન આપણે પિયત કરી શકીએ છીએ. બીજું એ કે જે ખેડૂતો સુધી લાઇટ હજુ સુધી પહોંચ્યું નથી તેઓ માટે તો આ સૌર પંપ છે બહુ જ ઉપયોગી બન્યા છે. આ સૌર પંપ છે એના ઉપરાંત પણ બીજા ઉપકરણોની વાત કરીએ તો આપણે ખેતીની સાથે સાથે સોલાર પાવર પ્લાન્ટ નાખી અને ખેડૂતો ખેતી પણ કરી શકે અને આ સોલાર પાવર પ્લાન્ટ વડે વીજળી પણ ઉત્પન્ન કરી શકે. આ વીજળીનો ઉપયોગ છે પોતાના પંપ ચલાવવા માટે, સ્પ્રેયર પંપ ચલાવવા માટે, થ્રેસર ચલાવવા માટે. અને હવે તો આપણે કહું કે આવતા દિવસોમાં આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એટલે કે બેટરી ઓપરેટેડ ટ્રેક્ટરો પણ બજારમાં ઉપલબ્ધ થવાના છે, ત્યારે આ બધા જ કામ છે ટ્રેક્ટર ખેતીની અંદર ચાલતા, એટલે કે જે સ્થિર કામ છે અને જે ચાલવા ચાલીને કામ કરવાના છે એ બધા જ કામ છે બેટરી અને ઇલેક્ટ્રિકથી ચાલતા થશે. એ વખતે આપણે આ સોલાર પાવર પ્લાન્ટ છે એમાંથી જે ઉત્પન્ન થતી વીજળી નો ઉપયોગ કરી અને ખેડૂતો છે વીજળીની રીતે સ્વનિર્ભર બની શકે છે. વધારાની વીજળી તેઓ વેચી અને આર્થિક રીતે ફાયદા પણ કરી શકે છે. સરકારની જે અભિગમ છે કે ખેડૂતોની આવક વધારવી, ડબલ કરવી, તો આ ડબલ કરવાની કે તેનાથી વધારે પણ કમાણી કરવાની હોય તો આવા સોલાર પાવર પ્લાન્ટ ખેડૂતોએ પોતાની ખેતીની અંદર નાખવા જોઈએ. આ સોલાર પાવર પ્લાન્ટ નાખવાથી ખેતી તો થઈ શકે છે પરંતુ જમીનની ઉપર, એટલે કે ખેતી કરવાની અને તેના ઉપર સોલાર પાવર પ્લાન્ટ નાખી અને આપણે વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, જેથી કરીને ડબલ રીતે આપણને આવક મેળવી શકે. અમદાવાદથી રમેશભાઈ આપણી રાહ જોઈ રહ્યા છે, એમને મૂંઝવણ છે. હેલો રમેશભાઈ. હા બોલો સાહેબ. કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન કે આપણે જે 40 લાખ ની અંદર સબસિડી કેટલી આપે છે, કયા કયા સાધનો આપે છે, હાર્વેસ્ટર, ટ્રેક્ટર, ટ્રોલી, કોમ્પ્યુટર, પાવડો, એમાં સબસિડી સુવિધાનો શું પ્રોસેસ છે? અચ્છા સાહેબ, આપ માહિતી આપશો. હા, મેઇન મને થોડો પ્રશ્ન છે, 40 લાખ એવું કંઈક તમે બોલ્યા એ થોડુંક હું એને સમજતી હું એ સમજું છું એ પ્રમાણે આપણે જવાબ આપું કે મેઇન શું છે કે કેટલાક આધુનિક ઓજારો એટલા મોંઘા આવે છે કે સામાન્ય ખેડૂતે પરવડતા નથી. પછી જેમ સાહેબે કીધું કે ટ્રેક્ટર 2-3 કલાક ન ચાલે તો પાછું એ ખરેખર નફાકારકની જગ્યાએ નુકસાનકારક થઈ જાય છે. તો એ બધી વાત ધ્યાન રાખીને રાજ્ય સરકારે એક સારી યોજના મૂકી છે, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, એ સ્કીમની કદાચ આપ વાત કરતા લાગો છો. કારણ કે એમાં સરકારે એવું કર્યું છે કે ઝોન પ્રમાણે એમને જુદા જુદા પાકો જે આપણે થાય છે એ પાકોને છેક જમીન તૈયારથી માંડીને લણણી સુધીનું આખું આ પ્રોસિજર કરવામાં આવે છે. તો એમાં જે સાધનો છે એ સાધનો માટે આપ નજીકના જે આપણે જિલ્લાના હોય એ જિલ્લાના અધિકારી, જિલ્લા ખેતી અધિકારીને અરજી કરવાની થાય છે. એ અરજી કર્યા પછી હું આટલા પ્રકારના સાધનો વસાવવા માંગુ છું અને એના હું જે ભાડે આપીશ એ ભાડાનું આટલા દર રાખીશ, એ સાથે દરખાસ્ત કરશો તો એ દરખાસ્ત જિલ્લાની કમિટી મંજૂર કરે છે અને પછી જે એમ પેનલ થયેલા છે આ ખેડૂત પર જેના નામો છે એ પૈકી આપ ખરીદી કરો તો પહેલા વર્ષે
50% સહાય આપવામાં આવે છે અનુસૂચિત જનજાતિના કે જાતિના હોય તેવા, અને સામાન્ય હોય એને 40% આપવામાં આવે છે. પછી જે સહાય છે એને 4 વર્ષમાં વહેંચવામાં આવી છે. બીજા અને ત્રીજા વર્ષે 10-10% આપવામાં આવે છે, અને ત્રીજા અને ચોથા વર્ષે 67-67% એમ કરીને કુલ 75% સામાન્ય વિસ્તાર માટે અને અનુસૂચિત જાતિ જનજાતિ 85% સુધી સહાય ખેડૂત એટલા માટે આપવામાં આવે છે કે મોટા સાધનો ખરેખર ખેડૂતોએ વાપરવા જોઈએ, જે વાપરતા નથી એને આપવા માટેની આ યોજના બનાવી છે. એટલે આ રીતે આપ જિલ્લા ખેતી વિભાગ સંપર્ક કરશો તો ત્યાંથી માહિતી મેળવી શકાય છે. બરાબર સોલંકીભાઈ, હવે માની લો કે જેમ કે આ રમેશભાઈ હમણાં વાત કરી એટલે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે. અત્યારે કૃષિ દર્શન ફોનની લાઈવ ચાલી રહ્યું છે, હું મારી રીતે ખેત ઓજારો પૂછું છું, પ્રશ્નો ફોન દ્વારા પણ આવી રહ્યા છે, પણ એ સિવાય ખેત ઓજારને લગતા જો કોઈ પ્રશ્ન હોય તો સરકારશ્રીએ કોઈ વ્યવસ્થા કરી છે કે ભાઈ એમને કઈ રીતે માહિતી આપી, તો આપ શું કહેશો?